હળવદમાં શાળા નંબર 4 ખાતે બીઆરસી ભવન દ્વારા તાલુકા કક્ષામાં ગણિત વિજ્ઞાન મેળો યોજાયો હતો, જેમાં તાલુકાની જુદી જુદી 48 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શન અંતર્ગત પ્રથમ માનસર શાળા દ્વારા સજીવ ખેતી, કવાડિયા શાળા દ્વારા રેન પંપ, સાયરંગપુર શાળા દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પેવર બ્લોક બનાવવાની કળા, રાણીપર શાળા દ્વારા ગાણિતિક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં વિજેતા બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે જોડિયાના બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાનનું પ્રદર્શન યોજાયું, જેમાં સીઆરસી કક્ષાએ પસંદ થયેલ વિવિધ 5 વિભાગોની કૃતિઓ સાથે 36 જેટલી તાલુકાની શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની આ કૃતિઓને બિરદાવવા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોડિયા તાલુકા દ્વારા વિજ્ઞાન ગણિત પર્યાવરણ વિશે જે મેળો હતો એમાં કુલ 42 કૃતિઓ હતી. 37 સ્કૂલે ભાગ લીધો હતો અને ઘણી બધી કૃતિઓ સારી હતી અને આવી નાના બાળકોને વધુમાં વધુ શીખે અને આમાંથી ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ શકે, ડૉક્ટરો થઈ શકે, એગ્રીકલ્ચર એન્જિનિયરો થઈ શકે. એટલે જે શિક્ષકોએ મહેનત કરી અને જે વિદ્યાર્થીઓને જે કૃતિઓ બનાવી અને જે પ્રોત્સાહન આપ્યું છે તે બદલ જોડિયા તાલુકાના તમામ શિક્ષકગણનો હું આભાર માનું છું. આજે તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો અહીંયા ગોઠવેલો છે, તેમાં 44 કૃતિ અને 37 શાળાઓના બાળકોએ ભાગ લીધેલો છે. તો આજે અમે નિહાળી એમાં ઘણું બધું જાણવા મળે એવું છે અને ઘણું બધું સરકારને પણ ઉપયોગ આવી શકે એવું છે. રોડ તરીકે કે સામેના ગોલાયું હોય તો સામે આવતી હોય ગાડી ધીમી પડી જાય એવા ઘણા બધા પ્રોજેક્ટો હતા કે સરકારને આનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ કે એક્સિડન્ટો અને આવું બધું અટકે. ખાલી હેલ્મેટથીને જ એક્સિડન્ટો ન અટકે, ખરેખર આવા પ્રોજેક્ટ હોય બાળકો પાસેથી શીખીને પણ સરકારને લેવું જોઈએ. નાના નાના માણસને પણ ક્યારેક મોટો બનાવીને આગળ લઈ આવીને ખરેખર આવું બધું જો સરકાર ઉપયોગ કરે તો ઘણા બધા એક્સિડન્ટ અટકી શકે અને ઘણું બધું અમે જોયું તેમાં આયુર્વેદિક અને ઘણું બધું જાણવા મળ્યું. બહુ સારો એવો પ્રોગ્રામ કર્યો છે, આનાથી અમે બહુ જ ખુશ થયા છીએ અને આવું નવું અવારનવાર જો પ્રોગ્રામ થાય તો આમાં ઘણું બધું શીખવા અમને